नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोहिल हिरल। आजना एनिमेटेड विडियो लेक्चर में आपनो स्वागत है। आपणे धोरण 7 में विषय गणित प्रकरण नंबर 4 सादा समीकरण में 4.3 पहोंचेला 4.3 पहला बे दाखला पूर्ण करेल। हवे प्रश्न नंबर 3 जोईए। प्रश्न नंबर 3 में कीधेलू है नीचेना समीकरण उकेलो। एमां पहेलो दाखलो है 4 = 5 काउंस में पी माइनस 2। हवे जो काउंस है एनी अंदर पी माइनस 2 आपेलू है अने काउंस की बार एक संख्या है, तो तमारे चेप्टर नंबर 1 में गुणाकारनू सरवाड़ा पर विभाजन अने गुणाकारनू बादबाकी पर विभाजन एवं ए नियम आवेलो, तो ए नियमनो उपयोग अहीं आपणे करशुं। तो सौथी पहला तो 4 = 5 काउंस में पी माइनस 2 है, आपणे शुं करीशुं तो 5 ने जे 5-वाळुं पद है 5 काउंस में पी माइनस 2 = 4। हवे सौथी पहला आपणे शुं कर्युं तो कि जे अचळ संख्यावाळुं पद हतुं बराबरनी डाबी बाजू एने आपणे जमणी बाजु मूकी दीधुं। हवे ज्यारे पण तमे बराबरनी डाबी बाजुने जमणी बाजू लई जाओ अने बराबरनी जमणी बाजु जे आखा पद है जेम के अहींया तमने दर्शावेलुं छे 5 काउंस में पी माइनस 2, तो आखू पद तमे डाबी बाजु लई आवो तो ए निशानी में कई चेन्जिस थशे नहीं, एटले बराबरनी डाबी बाजुनुं आखू पद अने बराबरनी जमणी बाजुनुं आखू पद तमे डाबी बाजू लई आवो अने जमणी बाजू लई आवो तो एनी निशानी में कोई चेन्जिस थशे नहीं, कई फेर पड़शे नहीं। पण एक एक पद तमे बराबरनी डाबी बाजू के जमणी बाजू लई जाओ तो एनी निशानीओ बदली जशे। हवे आपणे बराबरनी जमणी बाजूनुं पद डाबी बाजू लई आव्या अने डाबी बाजूनुं पद जमणी बाजू, एना पछीनुं स्टेप जोईए। हवे शुं कर्युं तो कि 5 ने काउंसनी अंदर रहेली बंने संख्या साथे गुणाकार करेलो। 5 गुणाकारमां पहेली संख्या छे पी, तो जवाबमां मळशे 5p। पछी કૌંસમાં વચ્ચેની નિશાની માઇનસની છે તો એ નિશાની આપણે એમ નમ રાખી, એના પછીની સંખ્યા સાથે 5નો ગુણાકાર કરીએ તો 5 × 2 = 10, બરાબરની જમણી બાજુ 4 છે એ એમ નમ રહેશે। હવે શું કરવાનું તો કે માઇનસ 10 છે એને તમે સામેની બાજુ લઈ જશો એટલે કેવા થશે પ્લસ, અચળ સંખ્યાને આપણે સામેની બાજુ લઈ જશું, માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ। અહીંયા આપણને માઇનસ 10 આપેલા છે તો બરાબરની જમણી બાજુની જે સંખ્યા છે એ તો એના સ્થાને એમ નવ જ રહેશે, એટલે પહેલાં 4 મૂકવાના પછી પ્લસ 10 મૂકવાના, પ્રથમ સ્થાને કોણ રહેશે તો કે બરાબરની જમણી બાજુની સંખ્યા છે 1, તો 10 ને 4 કેટલા થશે 14। હવે 5p છે બરાબરની ડાબી બાજુ, તો પી સાથે સહગુણકમાં 5 છે, સહગુણક એટલે શું તો કે 5 છે એ પીની સાથે ગુણાકારમાં સાથે જોડાયેલો છે, તો તમને જવાબમાં શું મળશે p = 14/5, ભાગાકારમાં જશે એટલે છેદમાં જાય, ગુણાકારમાં છે એટલે તમારો જવાબ શું થશે p = 14/5। એના પછી પી નંબરનું સમીકરણ જોઈએ, −4 = 5 · p − 2, જેમ આપણે પહેલાં દાખલામાં કરેલું એ જ રીતે। સૌથી પહેલાં તો જે આપણને ચલવાળી જે સંખ્યા ને એ છે આખું પદ, એ પદને આપણે ડાબી બાજુ લઈ જઈશું એટલે જમણી બાજુનું પદ ડાબી બાજુ અને ડાબી બાજુનું પદ જમણી બાજુ, તો આપણે મૂક્યું 5 · p − 2 = −4 મૂક્યા। જો તમને પાઠ્યપુસ્તકમાં −4 છે એ કૌંસમાં નથી આવ્યા, પણ આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે હંમેશા એ નિયમનું પાલન કરવાનું કે ઋણ સંખ્યાને કૌંસમાં મૂકી દેવાની, તો આપણે કૌંસમાં મૂકી દીધી। હવે શું કરવાનું તો કે 5ને કૌંસ સાથેની બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, તો 5નો ગુણાકાર પી સાથે કરશો એટલે જવાબમાં મળશે 5p, વચ્ચેની નિશાની એમ નમ કૌંસની માઇનસ, પછી સંખ્યા છે 2, તો 2નો ગુણાકાર તમારે 5 સાથે કૌંસની બહારની સંખ્યા સાથે કરશો એટલે 5 × 2 = 10, એટલે આખું સ્ટેપ મળશે 5p − 10 = −4। હવે આ માઇનસ 10ને તમે સામેની બાજુ લઈ જશો બરાબરની જમણી બાજુ, તો કેવા થશે પ્લસ 10, અચળ સંખ્યાને આપણે જેની સાથે ચલ જોડાયેલો ન હોય એવી સંખ્યાને આપણે અચળ સંખ્યા કહીએ છીએ, તો એ સંખ્યાને આપણે બરાબરની જમણી બાજુ લઈ જશું, અહીંયા માઇનસ છે તો કેવા થશે પ્લસ, પણ −4 છે એ પ્રથમ સ્થાને એમ નમ રહેશે
जमणी बाजूनी संख्या पहला रही है, पछी आपणे जे डाबी बाजूनी संख्या लई जाईए छीए ए मूकवानी, एटले प्लस दस। एना पछी ऋण संख्या छे एनो કૌંસ ખોલશું એટલે શું મળશે, માઇનસ ચાર પ્લસ દસ, ચારની આગળ નિશાની ચારની પાછળ નિશાની, માઇનસ પ્લસ માઇનસ, ચારમાંથી દસ બાદ ન થાય, દસમાંથી ચાર બાદ કરશો એટલે જવાબમાં મળશે છ। મોટા પદની નિશાની, મોટું પદ છે દસ, દસની આગળની નિશાની છે પ્લસની, અને જ્યારે પણ ધન પૂર્ણાંકમાં જવા મળે ત્યારે આપણે પ્લસની નિશાની દર્શાવતા નથી। હવે પાંચ પી બરાબર છ મળ્યું, હવે પાંચ છે એ પી સાથે ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં, એટલે છના છેદમાં પાંચ, તો પીનો ઉકેલ તમને શું મળે છે, છના છેદમાં પાંચ। એના પછી જોઈએ સોળ બરાબર ચાર પ્લસ ત્રણ કૌંસમાં ટી પ્લસ બે। હવે ખાસ આમાં તમારે ભાગો સભાનો નિયમ મુજબ ચાલવાનું, કઈ રીતે, તો કે સૌથી પહેલાં મેં તમને પહેલાં ચેપ્ટરમાં નિયમ કીધો હતો કે ભાગો સભાના નિયમ પહેલાં સૌથી પહેલું સ્ટેપ કેવું આવે, તો કે કૌંસ ખોલવાનું, તો અહીંયા તમને કૌંસ દેખાય છે તો એ કૌંસને ખોલવાનું થશે, પણ એ પહેલાં આપણે શું કરીશું, તો કે બરાબરની ડાબી બાજુ અચળ સંખ્યા આપી છે અને બરાબરની જમણી બાજુ તમને ચલવાળું આખું સ્ટેપ આપેલું છે, તો જે જમણી બાજુનું સ્ટેપ છે એને આપણે ડાબી બાજુ બનાવી દઈએ અને ડાબી બાજુ છે એને જમણી બાજુ, પણ એની નિશાનીમાં કોઈ ચેન્જીસ થશે નહીં। ચાર પ્લસ ત્રણ કૌંસમાં ટી પ્લસ બે બરાબર સોળ, એટલે ડાબી બાજુનું પદ જમણી બાજુ આવી ગયું, જમણી બાજુનું પદ ડાબી બાજુ। હવે શું થાય છે, તો કે જો આગળના ચાર છે એ એમ નંબરીએ છે, સૌથી પહેલાં આપણે કૌંસ ખોલશું, તો કૌંસની આગળની સંખ્યા છે ત્રણ, તે ત્રણને તમારે કૌંસની અંદરની બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહેશે, તો આગળના ચાર છે એ એમ નંબર રહેશે, પ્લસની નિશાની એમ નંબર રહેશે, ત્રણને તમે કૌંસની અંદરની પહેલી સંખ્યા ટી સાથે ગુણાકાર કરશો એટલે જવાબમાં મળશે ત્રણ ટી, કૌંસની અંદર પ્લસની નિશાની છે તો એ એમ નંબર રહેશે, કૌંસની અંદરની બીજી સંખ્યા છે બે, તો ત્રણ ગુણાકારમાં બે બરાબર છ, એટલે આખું સ્ટેપ તમને મળે છે ચાર પ્લસ ત્રણ ટી પ્લસ છ બરાબર સોળ। હવે શું કરવાનું, તો કે જે બે અચળ સંખ્યા તમને મળી ચાર અને છ, તો એ બેને બાજુ બાજુમાં લઈ આવવાના અને ચલવાળી સંખ્યા છે એને અલગ રાખવાની, એટલે પદને ગોઠવી દેવાના, તો આપણે ત્રણ ટી જે ચલવાળું પદ છે એને આગળ રાખ્યું અને જે અચળ સંખ્યા છે એ બેને ભેગી કરી દીધી, એટલે પ્લસ ચાર પ્લસ છ બરાબર સોળ। હવે શું કરવાનું, તો કે જે અચળ સંખ્યાઓ છે ચાર પ્લસ છ એનો સરવાળો કરવાનો, ચલવાળું પદ એમ નમ રહેશે ત્રણ ટી અને ચારને છ દસ, એટલે પ્લસ દસ બરાબર સોળ। હવે પ્લસ દસ છે એને તમે સામેની બાજુ લઈ જશો, અચળ સંખ્યાને સામેની બાજુ લઈ જશો તો કેવી થશે, માઇનસ, પ્લસ છે તો માઇનસ, તો સોળ માઇનસ દસ, હવે સોળમાંથી દસ બાદ થશે તો છ મળશે। હવે ત્રણ ટી બરાબર છ મળ્યું, હવે ત્રણ છે એ ટી સાથે ગુણાકારમાં રહેલા છે, સામેની સેડ જશે તો ભાગાકારમાં, એટલે છના છેદમાં ત્રણ, છેદ ઉડશે ત્રણ બે છ, એટલે જવાબ મળશે તમને ટી બરાબર બે। એના પછીનો દાખલો જોઈએ ડી નંબરનો, એમાં પહેલું પદ આપેલું છે ચાર પ્લસ પાંચ કૌંસમાં પી માઇનસ એક બરાબર ચોત્રીસ। જેમ આમાં જો આપણે પદને આડાઉડું નથી કરતા, ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુનું ડાબી બાજુ કરતા નથી, કેમ કે તમને અચળ સંખ્યા છે એ જમણી બાજુ આપેલી છે અને ચલવાળું પદ છે એ ડાબી બાજુ જ આપેલું છે, એટલે આપણે એને ગોઠવવાની જરૂર નથી। હવે જે આપણે સીવાળા સમીકરણમાં કરેલું એવી જ રીતે ડીવાળામાં કરવાનું રહેશે, ચાર પ્લસ કૌંસમાં ચાર પ્લસ પાંચ કૌંસમાં પી માઇનસ એક બરાબર ચોત્રીસ છે પહેલા સ્ટેપમાં। હવે શું થશે, તો કે સૌથી પહેલાં આપણે કૌંસ ખોલવાનો રહેશે, કૌંસની આગળની સંખ્યા પાંચ છે અને કૌંસની અંદરની બંને સંખ્યા સાથે ગુણાકાર થશે, હવે પહેલી જે સંખ્યા ચાર છે એ એમ નમ રહેશે અને બરાબરની જમણી બાજુ એમ નમ રહેશે, સૌથી પહેલી ક્રિયા કઈ કરવાની, તો કે કૌંસ ખોલવાની, તો આપણે કૌંસ ખોલશું તો ચાર પ્લસ એમ નમ રહેશે, પાંચનો ગુણાકાર પી સાથે કરશો તો પાંચ પી મળશે, માઇનસની નિશાની એમને એમ પાંચ ગુણાકારમાં એક એટલે પાંચ બરાબર ચોત્રીસ, તો આખું સમીકરણ તમારું શું થયું, ચાર પ્લસ પાંચ પી માઇનસ પાંચ બરાબર ચોત્રીસ। એના પછીના સ્ટેપમાં જુઓ શું કર્યું, તો કે ચલવાળું પદ હતું એને આપણે પહેલાં રાખ્યું અને જે અચળ સંખ્યાઓ તમને જે મળી એને આપણે ગોઠવી દીધી બાજુ બાજુમાં લઈ આવ્યા, એટલે ચાર અને માઇનસ પાંચને આપણે બાજુ બાજુમાં લઈ આવ્યા, તો ત્રીજા સ્ટેપમાં પાંચ પી પ્લસ ચાર માઇનસ પાંચ બરાબર ચોત્રીસ મળ્યા।
હવે શું થશે? તો કે જો અહીંયા ચારની આગળ નિશાની, ચારની પાછળ નિશાની, અહીંયા ચારમાંથી પાંચ બાદ નહીં થાય, પણ પાંચમાંથી ચાર બાદ કરશો તો કેટલા મળશે? એક. મોટા પદની નિશાની, મોટું પદ કોણ છે? ચાર કે પાંચ? તો કે પાંચ. પાંચની આગળની નિશાની આવશે માઇનસની. તો આખું પદ મળે છે ચોથા સ્ટેપમાં પાંચ પી. એટલે ચલવાળી સંખ્યા તો એમ નમ જ છે, આપણે અચળ સંખ્યાની બાદ બાકી કરી, એટલે પાંચ પી માઇનસ એક બરાબર ચોત્રીસ. હવે આપણને માઇનસ એક છે એ અચળ સંખ્યા મળી, તો એ અચળ સંખ્યાને સામેની બાજુ લઈ જશું. માઇનસ એક છે તો પ્લસ એક થશે અને બરાબરની ડાબી બાજુ વધશે પાંચ પી. પાંચ પી બરાબર ચોત્રીસ, એટલે જમણી બાજુનું જે પહેલું પદ છે, જમણી બાજુની સંખ્યા છે, એ એના સ્થાને એમ નમ રહેશે. પછી આપણે જે માઇનસ એકને પ્લસ એક કર્યા એને મૂકવાના, એટલે ચોત્રીસ પ્લસ એક. ચોત્રીસ પ્લસ એક કરશો એટલે જવાબમાં મળશે પાંત્રીસ. પાંચ પી બરાબર પાંત્રીસ. એના પછીના સ્ટેપમાં જુઓ, પાંચ છે એ પી સાથે ગુણાકારમાં છે, સહગુણકમાં સામેની સેટ જશે તો ભાગાકારમાં, એટલે પી બરાબર પાંત્રીસના છેદમાં પાંચ. છેદ ઉડાડશો, ભાગાકાર કરશો એટલે જવાબમાં મળશે સાત પાંચ પાંત્રીસ. તો પી બરાબર જવાબમાં મળશે તમને સાત. એના પછી ઈ સમીકરણ જુઓ, ઝીરો બરાબર સોળ પ્લસ ચાર કાઉન્સમાં એમ માઇનસ છ. જો આમાં ચલવાળું જે પદ છે ને એ તમને જમણી બાજુ આપ્યું, તો આપણે જેમ કરતા હતા એ જ રીતે કરવાનું. આખા પદને તમારે ડાબી બાજુ લઈ જવાનું, ડાબી બાજુનું આ આખા પદને તમારે જમણી બાજુ લઈ જવાનું. એટલે સૌથી પહેલું સ્ટેપ આવશે સોળ પ્લસ ચાર કાઉન્સમાં એમ માઇનસ છ, એને આપણે ડાબી બાજુ લઈ આવ્યા, પછી બરાબરની નિશાની, અને જમણી બાજુ આવશે ડાબી બાજુની સંખ્યા, એટલે કે ઝીરો ડાબી બાજુ હતા એ આવ્યા જમણી બાજુ. એના પછીના સ્ટેપમાં શું કરશું? તો કે કાઉન્સ ખોલશું અને સોળ એમ નમ રાખશું, એટલે સોળ પ્લસ ચાર કાઉન્સમાં એમ માઇનસ છ છે તો સોળ એમ નમ રહેશે. હવે ચાર છે એનો ગુણાકાર કાઉન્સમાંની બંને સંખ્યા સાથે કરવાનો રહેશે, એટલે સોળ પ્લસ એમ નમ રાખવાના, ચાર ગુણાકારમાં એમ પહેલી સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ મળશે ચાર એમ. કાઉન્સમાંની નિશાની છે માઇનસની, તો એ એમ નમ મૂકી દેવાની, અને બીજી સંખ્યા સાથે ગુણાકાર એટલે ચાર ગુણાકારમાં છ, છ ચાર ચોવીસ બરાબર ઝીરો. હવે શું કરવાનું? તો કે બે અચળ સંખ્યા અહીંયા દેખાય છે, સોળ અને માઇનસ ચોવીસ, તો બેને આપણે એક સાથે લઈ આવવાની અને ચલવાળી સંખ્યા આગળ મૂકી દઈએ, એટલે ચાર એમ પ્લસ સોળ માઇનસ ચોવીસ. આગળની નિશાની ભેગી લેતી જવાની, સોળની આગળની નિશાની શું છે? તો કે કાંઈ નથી, તો શું આવશે? પ્લસની નિશાની, તો પ્લસ સોળ માઇનસ ચોવીસ. હવે સોળમાંથી ચોવીસ બાદ ન થાય, ચોવીસમાંથી સોળ બાદ કરો એટલે જવાબમાં મળશે આઠ, અને મોટા પદની નિશાની, મોટું પદ છે ચોવીસ, આગળની નિશાની આવશે માઇનસની, એટલે ચાર એમ માઇનસ આઠ. આગળના ચાર એમ એમ નંબર છે માઇનસ આઠ બરાબર ઝીરો. માઇનસ આઠ છે સામેની સાઈડ જશે તો પ્લસ આઠ થશે, તો ચાર એમ બરાબર ઝીરો પ્લસ આઠ. ઝીરોમાં આઠ ઉમેરો તો એની સંખ્યા પાછી મળશે, એટલે ઝીરો પ્લસ આઠ બરાબર આઠ. હવે ચાર છે એ એમ સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે એમ બરાબર ચાર આઠના છેદમાં ચાર. હવે છેદ ઉડાડશો એટલે જવાબમાં તમને શું મળશે? ચાર બે આઠ, તો એમ બરાબર બે. એના પછી જોઈએ સ્વાદી ચાર પોઈન્ટ ચાર એનો પ્રશ્ન નંબર એક. આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી, તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. હવે લો દાખલો જોઈએ. એમાં સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તમને સાઠ મળે છે, તો જે સંખ્યા કીધી છે એ સંખ્યા તો તમને આપી નથી, તો એના આઠ ગણા કેમ કરો તમે? તો એ સંખ્યાને આપણે ધારવાની રહેશે. ધારો કે તે સંખ્યા x છે. આગળ શું કહે છે પ્રશ્નમાં જોઈએ, સંખ્યાના આઠ ગણામાં, ગણા એટલે શું કરવાનો? ગુણાકાર. કોનો કોનો ગુણાકાર કરવાનો? જેટલા ગણા કરવાની કીધા છે એનો, અને અજ્ઞાત સંખ્યાનો, એટલે આઠ અને એક્સનો ગુણાકાર કરવાનો, તો જવાબમાં મળશે આઠ એક્સ. આગળ શું કહે છે, આઠ ગણામાં ચાર ઉમેરતા, એટલે જે આપણને અત્યારે પરિણામ મળ્યું એ પરિણામમાં તમારે ચાર ઉમેરવાના, ઉમેરવાના એટલે પ્લસ ચાર કરવાના, તો મળતા પરિણામમાં ચાર ઉમેરતા બરાબર આઠ એક્સ પ્લસ ચાર. આગળ શું કહે છે, મળતું પરિણામ સાઠ છે, એટલે સાઠ મળે છે એવું તમને પ્રશ્નમાં કીધું છે. મળે છે એની આગળની સંખ્યા ક્યાં આવશે? બરાબરની જમણી બાજુ, એટલે આખું સમીકરણ થશે આઠ એક્સ પ્લસ ચાર બરાબર સાઠ. હવે પ્લસ ચાર છે એ સામેની બાજુ જશે તો કેવા થશે? માઇનસ, તો સાઠ માઇનસ ચાર, ડાબી બાજુ આઠ એક્સ એમ નમ રહેશે. ખાસ જ્યારે સમીકરણને તમે સોલ્વ કરો ત્યારે આગળ તેથી એની નિશાની મૂકવાની ભૂલવાની નહીં. અને એક પદમાં તમે જે આઠ એક્સ બરાબર સાઠ માઇનસ ચાર લખો, તો તમે શું કરો? આઠ એક્સની આગળ બરાબરની નિશાની કરો.
આખા પદમાં બે બરાબરની નિશાની કોઈ દિવસ આવે નહીં, એટલા માટે આપણે આગળ તેથીની નિશાની મૂકીએ છીએ અને સમીકરણમાં બરાબરની નિશાની તો હોય જ છે. તેથી 8x = 60 - 4, 60માંથી 4 બાદ કરશો એટલે તમને જવાબ મળશે 56. 8x = 56, 8 એક્સ સાથે ગુણાયેલા છે, સામેની સેટ જશે તો ભાગાકારમાં, તો 56 ના છેદમાં 8, છેદ ઉડાડશો એટલે જવાબમાં મળશે 8 7 56, તો x = 7. એના પછી જોઈએ સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. હવે એ સંખ્યા આપી જ નથી તો આપણે એના 1/5 ભાગ ક્યાંથી કરી શકીએ, તો આપણે એ સંખ્યા ધારવી પડે. તો ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે 1/5 ભાગ કીધો એટલે આપણે શું કરવું પડશે, એક્સ ગુણાકારમાં 1/5. હવે જ્યારે પણ તમને આવું કે કોઈ સંખ્યાનો આટલો ભાગ, 3/4, 1/2, 1/5, તો તમારે શું કરવાનું, એક્સ સાથે એ ભાગ ગુણાકારમાં લઈ લેવાનો, પછી અંશ અંશનો ગુણાકાર અને છેદ એમનેમ રહેશે. એટલે એક્સ ગુણાકારમાં 1/5 તમે લીધા તો એક્સ કોની સાથે ગુણાશે, તો કે અંશ સાથે, અંશમાં 1 છે તો એક્સ ગુણાકારમાં 1 બરાબર શું મળશે તમને, એની સંખ્યા 5 મળશે. એક્સ ગુણાકારમાં 1 એટલે એક્સ, અને છેદમાં 5 છે એમનેમ રહેશે, એટલે એક્સનો 1/5 ભાગ તમને શું મળશે, એક્સ ના છેદમાં 5. આગળ શું કહે છે, 1/5 ભાગમાંથી 4 બાદ કરતા, એટલે આપણને જે એક્સ ના છેદમાં 5 મળ્યા એ પરિણામમાંથી તમારે 4 બાદ કરવાના છે, એટલે માઇનસની નિશાની મૂકવાની અને પછી 4 મૂકવાના, એટલે આખું શું મળશે, 1/5 - 4. આગળ એવું કહે છે 4 બાદ કરતા 3 મળે. મળે એની આગળની સંખ્યા ક્યાં આવે, તો કે બરાબરની જમણી બાજુ. તો આખું સમીકરણ મળશે તમને 1/5 - 4 = 3. હવે આને સોલ્વ કરવાનું, અચળ સંખ્યા કોણ છે, -4, સામેની બાજુ જશે તો +4 થશે, એટલે આખું સમીકરણ બનશે 3x = 5 = 3 + 4. 3 ને 4 કેટલા થશે, 7. તો એના પછીના સ્ટેપમાં 1/5 = 7. હવે 1/5 છે એટલે ભાગાકારમાં છે, સામેની સેટ જશે તો ગુણાકારમાં, તો 7 ગુણાકારમાં 5, ડાબી બાજુ હવે એક્સ એકલો થઈ ગયો, 7 5 35, તો x = 35 મળે છે. હવે એના પછીનું જોઈએ, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. હું કોઈ સંખ્યા લઉં છું એનો 3/4 ભાગ, હવે મેં કઈ સંખ્યા લીધી ખબર નથી, તો આપણે શું કરવાનું, ધારી લેવાની. ધારો કે તે સંખ્યા x છે, એનો 3/4 ભાગ કરવાનો, એટલે 3/4 ભાગ કરશો, 3/4 ગુણાકારમાં x, એટલે 3 સાથે x ગુણાશે અને છેદમાં 4 એમનેમ રહેશે, એટલે 3x ના છેદમાં 4. 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું, એટલે આપણે 3/4 ભાગ લીધો એટલે 3x ના છેદમાં 4 હતા એમાં 3 ઉમેરવાના છે, એટલે મળતું પરિણામ છે એમાં 3 ઉમેરવાના, એટલે 3x ના છેદમાં 4 + 3 મળે. હવે આગળ એવું કહે છે મને 21 મળે છે. મળે છે એની આગળની સંખ્યા ક્યાં આવશે, બરાબરની જમણી બાજુ, એટલે આખું સમીકરણ થશે 3x ના છેદમાં 4 + 3 = 21. હવે અચળ સંખ્યા +3 છે, સામેની બાજુ જશે તો -3 થશે, એટલે 21 - 3. હવે 21માંથી 3 બાદ કરશો એટલે જવાબમાં તમને મળશે 18. ડાબી બાજુનું પદ છે એ એમનેમ રહેશે 3x ના છેદમાં 4. હવે જો જવાબ મળી ગયો 18. હવે 3x ના છેદમાં 4 છે, 4 એકલો છે ભાગાકારમાં, સામેની બાજુ જશે તો ગુણાકારમાં, એટલે 18 ગુણાકારમાં 4. ડાબી બાજુ હવે શું વધ્યું, તો કે ખાલી 3x, 18 4 72, એટલે 3x = 72. હવે 3 છે એ x સાથે ગુણાયેલા છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, ગુણાકારમાં છે તો x = 72 ના છેદમાં 3. હવે છેદ ઉડાડશો એટલે જવાબમાં તમને મળશે x = 24. હવે એના પછીનું જોઈએ, જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા, હવે મારી પાસે કોઈ સંખ્યા છે જ નહીં, ખબર જ નથી, તો આપણે શું કરવાનું, ધારી લેવાની. ધારો કે તે સંખ્યા x છે. આગળ શું કહે છે, મેં સંખ્યાના 2 ગણા, એટલે આપણે જે સંખ્યા ધારી છે એના 2 ગણા કરવાના છે, એટલે 2 ગણા કીધું તો ગુણાકાર કરવાનો, કોનો કોનો, તો કે 2 અને x નો, તો જવાબ શું મળશે તમને, 2x. આગળ શું કહે છે, 2 ગણામાંથી 11 બાદ કર્યા,
બાદ કરીએ એટલે આપણને જે બે ગણા કર્યા પછી જે પરિણામ મળ્યું એમાંથી 11 બાદ કરવાના, એટલે 2x-11 આવું મળશે. એના પછી શું કહે છે, તો તે પરિણામ 15 હતું. મળે છે, મળ્યા, આવા શબ્દ આવે અને એની આગળની સંખ્યા હોય ક્યાં આવે, બરાબરની જમણી બાજુ. એટલે આખું સમીકરણ બનશે 2x-11 = 15. આમાં અચળ સંખ્યા કોણ છે, તો કે -11, સામેની બાજુ જશે તો +11, એટલે 2x = 15 + 11. 15 અને 11 સરવાળો કરો એટલે જવાબમાં મળશે 26. ડાબી બાજુ 2x એમનેમ રહેશે. હવે 2 અને 1 છે એ ગુણાકારની ક્રિયા સાથે જોડાયેલા હોય, 2 છે એ સામેની બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે x = 26/2 છેદ ઉડાડશો અથવા તો ભાગાકાર કરશો એટલે 13×2=26 થશે. જવાબ શું મળશે, x = 13. એના પછી જોઈએ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુક, પણ કેટલી નોટબુક છે એ આપણને ખબર જ નથી, તો આપણે ધારી લેવાનું, ધારો કે મુન્ના પાસે 1 નોટબુક છે. આગળ શું કહે છે, નોટબુકના 3 ગણા. હવે 3 ગણા કીધું એટલે ગુણાકાર કરવાનો, કોનો ગુણાકાર કરવાનો, તો કે 3 અને 1 નો. તો જવાબ મળશે તમને 3x. 3 ગણા 50માંથી બાદ કર્યા એટલે પહેલા કોણ આવશે, તો કે 50 આવશે અને પછી 3x આવશે. 50માંથી આ પરિણામ બાદ કરતા, આપણે જે 3 ગણા કર્યા એક્સના એને આપણે 50માંથી બાદ કરવાનું કીધું, એટલે માંથી આગળની સંખ્યા જો અહીંયા આપણે લખેલી છે 50, તો એ પ્રથમ સ્થાને આપણે 50 લખ્યા. બ્લુ કલરના અક્ષરથી મેં લખ્યું છે, એમાં જુઓ પ્રથમ સ્થાને કોણ આવે છે, માંથી આગળની સંખ્યા 50. બાદ કરવાનું છે એટલે બાદબાકીની નિશાની આવશે. અને આ પરિણામ એટલે કયું પરિણામ, તો કે આપણે 3 ગણા કર્યા એ પરિણામ. 3 ગણા કર્યા તો જવાબમાં આપણને શું મળ્યું, 3x. એટલે આખું સમીકરણ શું બન્યું, 50-3x, અને તેને પરિણામ 8 મળ્યું. મળ્યું એની આગળની સંખ્યા ક્યાં આવશે, બરાબરની જમણી બાજુ, એટલે 50-3x = 8. હવે આમાં અચળ સંખ્યા કોણ છે, તો કે 50. 50ની આગળની નિશાની જોવાની, જ્યારે પણ તમે નિશાની જોવાની વાત આવે સંખ્યામાં, તો એ નિશાની કઈ જોવાની, તો કે જે સંખ્યા આપેલી હોય એની આગળની નિશાની જોવાની. 50ની આગળની નિશાની કઈ છે, તો કે આપી જ નથી, તો કઈ નિશાની હોય, પ્લસની. સામેની સાઈડ જશે તો માઇનસ. -3x છે, જો અહીંયા તમે ખાસ ભૂલ કરશો, 50ને સામેની સાઈડ લઈ જશો ને તો પ્લસ કરશો. શું કામ, તો કે વચ્ચે માઇનસની નિશાની છે ને, એટલે એ જે વચ્ચે માઇનસની નિશાની આપી છે એ કોની છે, તો કે 3x છે. 3x આગળની નિશાની જોવાની અને 50ની આગળની નિશાની જોવાની. 50ની આગળની નિશાની કાંઈ નથી, પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ થશે, એટલે 8માંથી 50 બાદ કરવાના રહેશે. અને ડાબી બાજુ શું હશે, -3x. 8માંથી 50 બાદ ન થાય, 50માંથી 8 બાદ કરશો એટલે જવાબમાં મળશે તમને -42. હવે ઋણ સંખ્યા મળી એને આપણે શેમાં મૂકીએ છીએ, કૌંસમાં. હવે ડાબી બાજુ જુઓ, -3x છે, -3 છે એ એક્સ સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. એટલે હવે શું વધ્યું, -3 તો ભાગાકારમાં વહી ગયા સામેની સાઈડ, તો હવે શું વધ્યું, તો કે ખાલી એક્સ ડાબી બાજુ. અને જમણી બાજુ શું થશે, -42/(-3). છેદ ઉડાડશો સંખ્યાઓનો એટલે જવાબમાં શું મળે, 14. 14, 3, 42, અને -, પ્લસ થઈ જાય એટલે x = 14. તો મુન્ના પાસે કેટલી નોટબુક હશે, 14. ખાસ વ્યવહારુ કોયડામાં નીચે જવાબની લીટી ભૂલવાની નહીં. એના પછીનો દાખલો જોઈએ, ઈલાએ એક સંખ્યા ધારી. હવે કઈ જ દીધું છે કે ઈલા છે એ સંખ્યા ધારે છે, તો કે ઈલાએ ધારેલી સંખ્યા બરાબર x. આગળ શું કહે છે, જો તેમાં 19 ઉમેરે છે, એટલે જે સંખ્યા ધારી એમાં 19 ઉમેરે છે, એટલે આપણે x + 19 એવું થશે. જે સંખ્યા ધારી એટલે x આપણે ધારી હતી એમાં 19 ઉમેર્યા એટલે પ્લસ કરવાનું, +19. આગળ શું કહે છે, અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે. આપણને જે x + 19 મળે છે એ આખાના છેદમાં 5 ભાગે છે, એટલે આપણે ભાગાકારમાં મૂકવાનું 5. આ પરિણામને 5 વડે ભાગતા એટલે
एक्स प्लस ओगणीस मळ्या एना आखाना छेदमां पांच आवशे, कोई एक संख्यानी नीचे पांच नहीं आवे। बराबर, आगळ शुं कहे छे प्रश्नमां, तो तेने आठ मळशे, मळशे नी आगळ संख्या क्यां आवशे, बराबरनी जमणी बाजु, बराबर आपेला होय एनी जमणी बाजुनी संख्या थशे आठ। तो आखो समीकरण बनशे एक्स प्लस ओगणीस आखाना छेदमां पांच बराबर आठ। जो ज्यारे पण आखाना छेदमां होय चल अने अचळ ई आखाना छेदमां पांच होय तो ई सौथी एकली संख्या कोण थाय, तो तमे आमां तरत कहेशो के ओगणीस छे एने आपणे सामे लई जशुं, पण ना, શું કામ? તો કે ઓગણીસ અને એક્સ ઈ બંને પદની નીચે આખાના છેદમાં પાંચ છે, એટલે સૌથી એકલું કોણ થયું? તો કે પાંચ। ઈ પાંચને આપણે સામેની સાઈડ લઈ જઈએ, ભાગાકારમાં છે સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, એટલે ડાબી બાજુ હવે શું વધ્યું? એક્સ પ્લસ ઓગણીસ બરાબર સામેની સાઈડ આઠ ગુણાકારમાં પાંચ। ગુણાકાર કરશો એટલે જવાબમાં મળશે એક્સ પ્લસ ઓગણીસ બરાબર આઠ પાંચ ચાલીસ। હવે પ્લસ ઓગણીસ છે સામેની સાઈડ જશે તો માઇનસ થશે, એટલે ચાલીસમાંથી ઓગણીસ બાદ કરશો એટલે જવાબમાં મળશે એકવીસ। એક્સ બરાબર એકવીસ ઇલાએ ધારેલી સંખ્યા હશે। એના પછી અનવર એક સંખ્યા ધારે છે, હવે એ કઈ સંખ્યા ધારે છે એ તો આપણને ખબર નથી, તો આપણે અહીંયા લખવાનું, ધારો કે અનવરે ધારેલી સંખ્યા બરાબર એક્સ। આગળ શું કહે છે? તે સંખ્યાના પાંચના છેદમાં બે, પાંચ દ્વિતીયાંશ ભાગમાંથી તે સાત બાદ કરે છે। સૌથી પહેલાં તો આપણે એનો પાંચ દ્વિતીયાંશ ભાગ શોધવો પડશે, તો આ સંખ્યાનો પાંચ દ્વિતીયાંશ ભાગ એટલે પાંચના છેદમાં બે ગુણાકારમાં એક્સ। હવે ગુણાકારમાં એક્સ છે એ કોની સાથે ગુણાશે? તો કે પાંચ સાથે, અંશ સાથે, એટલે પાંચ એક્સ થશે, પાંચ એક્સના છેદમાં બે। આગળ શું કહે છે? ભાગમાંથી તે સાત બાદ કરે છે। હવે આપણને જે પાંચ એક્સના છેદમાં બે પરિણામ મળ્યું એમાંથી સાત બાદ કરવાના છે, એટલે પાંચ એક્સના છેદમાં બે માઇનસ સાત। આગળ પ્રશ્નમાં જુઓ શું કહે છે? અને પરિણામ ત્રેવીસ મળે છે, મળે છે એની આગળની સંખ્યા ક્યાં આવશે? બરાબરની જમણી બાજુ। તો આખું સમીકરણ થશે પાંચ એક્સના છેદમાં બે માઇનસ સાત બરાબર ત્રેવીસ। અચળ સંખ્યા કઈ થશે? માઇનસ સાત, તો માઇનસ સાતને જમણી બાજુ લઈ જશું તો શું થશે? પ્લસ સાત, ત્રેવીસ પ્લસ સાત એટલે કેટલા થશે? ત્રીસ। ડાબી બાજુ શું વધશે? પાંચ એક્સના છેદમાં બે, હવે એકલી સંખ્યા કઈ થશે? તો કે બે છે એ ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, એટલે ત્રીસ ગુણાકારમાં બે, ડાબી બાજુ પાંચ એક્સ વધશે, ત્રીસ બે સાઠ। હવે પાંચ છે એ એક્સ સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે એક્સ બરાબર સાઠના છેદમાં પાંચ, છેદ ઉડાડશો ભાગાકાર કરશો એટલે જવાબમાં મળશે એક્સ બરાબર બાર। વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આજના લેક્ચરમાં સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 3 સમજાઈ ગયો હશે। પ્રશ્ન નંબર 4 છે એ કેન્સલ છે, આપણે કરવાનો નથી, અને સ્વાધ્યાય 4.4નો પ્રશ્ન નંબર 1 સમજાઈ ગયો હશે, તો વ્યવસ્થિત રીતે પાકી બુકમાં દાખલા ગણી નાખજો। થેન્ક યુ।